હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ભાવિ મેડિકલ અને પેરામેડિકલ સ્ટુડન્ટ્સને ધારા શિક્ષણ તીર્થવતી મુકેશ કક્કડના નમસ્કાર. નીટની તૈયારી તમારી જોરશોરથી ચાલે છે. જેમ તમે જોરશોરથી નીટની તૈયારી કરી રહ્યા છો, એમ એનટીએ પણ જોરશોરથી તમારી પરીક્ષા સરસ રીતે લેવાય એની તૈયારી કરી રહ્યું છે. અને આ તૈયારી હવે પૂર્ણતાને આરે પહોંચવા આવી છે. ત્યારે અત્યારે દર વખતની જેમ અત્યારે અફવાઓનો દોર પણ બહુ વધતો જાય છે. નીટની પરીક્ષા મોડી લેવાની છે, નીટની પરીક્ષા પાછળ જશે, નીટની પરીક્ષા પાછળ જવા માટે કેટલાક સંગઠનોએ ધરણા કર્યા છે, વડાપ્રધાનને મળવાના છે, આવા બધા સમાચારો ન્યૂઝ ચેનલમાં ચમકી રહ્યા છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને વોર્ન કરવા આવ્યો છું કે આવી કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાતા નહીં. 17 તારીખે નીટની પરીક્ષા લેવાવાની જ છે, એમાં કોઈ ફેરફાર નથી. એનટીએની તૈયારી હવે પૂરી થવાની છે અને એની સાબિતી જો તમારા સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે કે આ માસ્કનો જથ્થો એક્ઝામ સેન્ટર ઉપર ઓલરેડી પહોંચી ગયો છે. તમારે 3 કલાક માસ્ક ફરજિયાત પહેરીને પરીક્ષા આપવાની છે. કોરોના હમણાં હળવો થઈ ગયો છે એટલે આપણે માસ્ક પહેરવાનું લગભગ ભૂલી ગયા છીએ બધાય, અથવા તો ઓછા પહેરીએ છીએ. પણ મિત્રો, એનટીએના નિયમ પ્રમાણે 3 કલાક ફરજ, 3 કલાક ને 20 મિનિટ અથવા તો જેટલો સમય તમે એક્ઝામ સેન્ટરમાં હો એટલો સમય તમારે ફરજિયાત માસ્ક પહેરવાનું છે. અને એ માસ્ક પણ ત્યાંથી તમને આ પ્રોવાઈડ કરવામાં આવશે, એ લોકો આપશે શાળા તરફથી. હા, પછી એ નિયમનું કેટલું કડકાઈથી તમારે પાલન કરવું એ અથવા તમને કેટલે અંશે છૂટછાટ આપી શકાય એમ છે કે આપવી, એ તો શાળા ઉપર કે સુપરવાઇઝર ઉપર આધાર રહીએ. કદાચ તમને સામાન્ય કોઈક એવું હોય તો છૂટછાટ આપી પણ શકે અને કદાચ ન પણ આપે. પણ શાળા ધારે તો 4 કલાક જેટલો લગભગ તમારે સમય ત્યાં એક્ઝામ સેન્ટરમાં મિનિમમ વિતાવવાનો હોય છે, એ ફરજિયાત 4 કલાક માસ્ક પહેરાવી શકે અને એનો આગ્રહ રાખી શકે. અને મિત્રો, હમણાં છેલ્લા કેટલા ટાઈમ ત્યાં માસ્ક પહેરવાનું આપણે ભૂલી ગયા છીએ એટલે એ ટેવ ન હોય તો આપણને થોડુંક ઇરિટેશન ક્રિએટ થાય. આ નીટ, મેં તમને ગયા વિડીયોમાં વાત કરી હતી કે આ નીટ છે એ માઇન્ડ ગેમ છે, તો આપણે આપણું માઇન્ડ સ્ટેબલ રહીએ એટલા માટે હું ખાસ તમને બધાને વિનંતી કરું છું કે અત્યારે દરરોજ 4 કલાક નીટની જે છે એની પ્રેક્ટિસ રૂપે માસ્ક પહેરવાની પણ પ્રેક્ટિસ કરજો. અને હા, કોઈ વિદ્યાર્થીને હમણાં ઘરે વાંચતા બપોરે સૂવાની ટેવ પડી ગઈ હોય તો એ કાઢી નાખજો. મિત્રો, આપણે બપોરે 2 થી 5 ને 20 સુધી એટલે કે 1 થી 5:30 સુધી કન્ટિન્યુઅસ વર્ક જ કરવાનું છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, દરરોજ બપોરે 1 વાગ્યા 12 વાગ્યા 12:30 પહેલાં જમી લેવાનું અને 1 થી 5 ને 20 સુધી આપણે સતત વર્ક કરવા, માસ્ક પહેરીને વર્ક કરવાનું. તો આવી ટેવ જે છે એ આપણી દિનચર્યામાં બહુ ઉપયોગી થાય છે. તો બપોરે જમવાનું ઘણાને 1:30-2:30 વાગે જમવાની ટેવ હોય તો 12 વાગે જમી લેજો. તો આવી બધી નાની નાની ટેવ એ તમને ખૂબ ઉપયોગી થશે. અને પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોઈ પણ પ્રકારની અફવાઓમાં દોરાતા નહીં અને ખૂબ સરસ રીતે તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ.